કેમ છો વિદ્યાર્થી મિત્રો, મજામાં છો ને? આજે આપણે ધોરણ 1 માં ગણિત વિષયમાં ભણવાનું છે. તો બાળકો, તમારે ગણિતનું પાઠ્યપુસ્તક ખોલવાનું છે. ગણિતનું નામ આવે એટલે બાળકોને તો શું થઈ જાય છે તમને બધાને, કે આજે તો દાખલા ગણવાના છે. અમુકને તો મજા આવે, અમુકને તો એવું થાય કે ક્યાંથી દાખલા ગણવાના આવ્યા, એવું થાય પાછું થાય ને. પણ આપણે તો શું કરવાનું છે, ગણિત ગમ્મત છે. આપણા વિષયનું નામ શું છે, ગણિત ગમ્મત. એટલે આપણે ગમ્મત કરતા કરતા, રમતા રમતા આપણે ગણિત ભણવાનું છે. તો બાળકો, આજે તમે ભણવા માટે તૈયાર છો? હા, તૈયાર છો ને બધા? તો આજે તમારે ગણિત ગમ્મતનું પાઠ્યપુસ્તક ખોલવાનું છે. તો ખોલ્યું બધાએ? તો એમાં પેજ નંબર 89, 89 કેમ થશે, 89, એમાં પ્રકરણ 6 સમય લખેલું છે, એ પ્રકરણ તમારે ખોલવાનું છે. જો આવો પેજ હશે, સમય એટલે આપણે શું કરીએ છીએ કે સવારમાં ઉઠીએ છીએ, બરાબર? ઉઠો છો એટલે તમારી નજર પહેલા કઈ જશે, ઘડિયાળમાં જશે, અથવા તો મમ્મીને પૂછો, મમ્મી કેટલા વાગ્યા, એવું પૂછો છો ને. હા, તો એ આપણે સમયમાં જોઈએ છીએ, ઘડિયાળમાં જોઈએ છીએ. ઘડિયાળ હોય, ટીવીમાં ન્યૂઝની ચેનલો આવે, એની નીચે પણ આવે છે સમય અને તારીખ. પછી મોબાઈલની સ્ક્રીનમાં પણ તમે સમય જોઈ શકો છો. તો હું તમને આજે ઘડિયાળ બતાવીશ. જુઓ, આ શું છે, ઘડિયાળ દેખાય છે બાળકોને? હા, તો આમાં 1 થી 12 સુધીના અંગ્રેજીમાં અંક લખેલા હોય છે. એમાં 3 કાંટા છે. કેટલા કાંટા છે આમાં? 3. જુઓ, આ 1, 2 અને 3, એમાં આ સૌથી પાતળો કાંટો છે. જુઓ, એ કયો કાંટો છે, સેકન્ડ કાંટો. પછી આ 12 ની ઉપર છે, એક કેવો છે, થોડો જાડો કાંટો છે, એ કેવો કહેવાય, કલાક કાંટો. અને આ જે એક ઉપર દેખાય છે એ મોટો કાંટો છે, થોડો જાડો અને મોટો, એને શું કહેવાશે, મિનિટ કાંટો. તો બાળકો, આ છે આપણે ઘડિયાળ. આપણે આ ઘડિયાળના આધારે દરેક કામ આપણે કરીએ છીએ, આપણે સમય સાચવીએ છીએ. તમારે સ્કૂલમાં આવવાનું હોય તો પણ તમે શું કરો છો, ઘડિયાળમાં જુઓ છો. અત્યારે તો સ્કૂલમાં નથી આવી શકતા, પણ શું જુઓ છો, ઘરે બેઠા મેડમના વિડીયો જુઓ છો ને. હા, તો તમે મમ્મીને શું કહો છો કે મમ્મી કેટલા વાગ્યા અમારો વિડીયો આવ્યો, એવું તમે જોવા માટે મમ્મીને પણ ટાઈમ પૂછો છો. તો આજે આપણે સમય વિશે ભણવાનું છે કે આપણે કેટલા વાગ્યે કયો નિત્યક્રમ કરીએ છીએ, બરાબર? તો અહીંયા આગળ લખેલું છે સંપદાનો દિવસ. એટલે તમારા જે નિત્યક્રમ કરો છો, તમે સવારે 1 નંબરમાં મારેલું છે કે સવારે શાળાએ જવા ઉઠવું. સવારે આપણે ઉઠીએ છીએ, તો વિદ્યાર્થી છો તો તમારે ક્યાં જવાનું હોય, શાળામાં, બરાબર ને? એટલે તમે ઉઠો છો. તો જુઓ, ચોપડીમાં અહીં પણ આપેલા છે ચિત્ર અને લખેલું છે કે શાળાએ જવા ઉઠવું. સવારમાં આ ઉઠે છે, ઉઠો છો ને તમે પણ? હા, તો સવારમાં જ્યારે ઉઠીએ પછી શું કરીએ છીએ, આપણે બ્રશ કરીએ છીએ, સ્નાન કરીએ છીએ, વાળ ઓળીએ છીએ, બરાબર ને? નવા કપડાં પહેરીએ છીએ, સ્કૂલમાં આવવાનું હોય તો સ્કૂલ ડ્રેસ પહેરીએ છીએ, અને કમ્પ્લીટ તૈયાર થઈ જઈએ છીએ. તૈયાર થાવ છો ને બાળકો તમે પણ? હા, તો તૈયાર થયા પછી બીજું શું છે, તો જુઓ, બોર્ડ પર પણ લખેલું છે અને અહીં પણ છે, નાસ્તો કરો. તમે 9 ઉઠ્યા હોય, 7 વાગે ઉઠ્યા હોય, કોઈ 7:30 ઉઠ્યા હોય, બરાબર? પછી તમે શું કરો છો, તમારો નિત્યક્રમ સવારનો પૂરો કરી દો છો, નહીં ધોઈ અને પછી શું કરો છો, નાસ્તો કરો છો, બરાબર? નાસ્તો કર્યા પછી શું કરવાનું હોય છે વિદ્યાર્થીઓને, ક્યાં જવાનું હોય છે, શાળામાં. ક્યાં જવાનું હોય છે, શાળામાં, બરાબર? તો શાળામાં વાર્તા વાંચી, શાળામાં જઈએ છીએ તો આપણને મેડમ ભણાવે છે, બરાબર? પછી તમે પણ વાર્તા વાંચો છો, કવિતાનું ગાન કરો છો, આવું બધું તમે કરો છો. પછી 4 નંબર છે, બપોરનું ભોજન લેવું. 12 વાગે એટલે આપણને ભૂખ લાગે.
લાગી જાય ભલે સવારે નાસ્તો કર્યો હોય તો આપણે શું કરીએ છીએ પાકું ભોજન જમીએ છીએ દાળ ભાત શાક રોટલી આ શું કહેવાય બપોરનું ભોજન લેવું પછી 5 નંબરમાં છે રમવું બરાબર તમારે બપોરનું ભોજન લીધા પછી તમે શું કરો છો અત્યારે તો સ્કૂલમાં હોય તારે તો બપોરનું ભોજન 12 વાગે લઈ અને પછી તમે સ્કૂલમાં આવો છો પણ અત્યારે તો ક્યાં છો ઘરે છો એટલે તમે શું કરો છો હોમવર્ક કરો છો બપોરે તમારે પીડીએફ ફાઇલ ને એવું આવે છે તો એ લેશન કરો છો ને બાળકો હા ના કરતા હોય પણ કરતા જ રહેજો જે નથી લખતા એ પણ લખી દેજો પૂરું બરાબર અને પછી શું કરો છો 5 વાગે 4:30 5 થાય એટલે તમે શું કરો છો રમવા રમવું એટલે તમે રમવા જાઓ છો કલાક દોઢ કલાક બધા બાળકો રમતા હોય છે રમો છો ને હા અત્યારે તો કોરોનાનો સમય છે એટલે બહાર રમવા નીકળવા હે એવું નથી નથી ને હા તો પણ આપણા આ નિત્ય ક્રમમાં શું આવે છે કે રમવું એટલે બાળકો 5 થી 6 6-7 ના ગાળામાં શું કરતા હોય છે રમતા હોય છે પછી 6 નંબરમાં છે ભણવું આખો દિવસ રમ્યા કરીએ તો પછી આપણે ભણીએ ક્યારે ભણવું તો પડે ને ભણ્યા વગર તો કશું જ નથી ભણીએ તો જ આપણો ઉદ્ધાર થઈ શકે તો આપણે રમીને આવ્યા હોય એટલે પછી આપણે શું કરીશું હાથ પગ મોં ધોઈ દઈશું પછી આપણે શું કરીશું ભણવા બેસીએ ભણવા બેસો છો ને બધા હા પછી સૂઈ જાઓ ભણી અને પછી જમવાનું થઈ ગયું હોય એટલે 8:30 થાય એટલે મમ્મીને કહેશે મમ્મી મને ભૂખ લાગી છે મને જમવાનું આપી દો એટલે પછી તમે શું કરો છો જમી લો છો અને પછી શું કરો છો રાત્રે સુઈ જાઓ છો ને બાળકો આ તમારો એક વિદ્યાર્થી જીવનનો નિત્ય ક્રમ થયો કેમ કે તમે વિદ્યાર્થી છો તમે શાળાએ જાઓ છો બરાબર તો આ હતું પેજ નંબર 89 પરનું કે 1 થી 7 નંબરમાં તમે શું કરો છો કઈ ક્રિયા કરો છો બરાબર હવે પેજ નંબર 90 ખોલો નવડો ને મીંડે 90 તો તમે સવારે એની ઉપર લખેલું છે કે તમે એટલે તમે સવારે જે પ્રવૃત્તિ કરતા હોય તેના પર ખરાની નિશાની કરવાની છે એ તમારે જાતે કરવાની છે કે તમે સવારે વહેલા ઉઠીને કઈ પ્રવૃત્તિ કરો છો બરાબર તો પહેલા ચિત્રમાં છે સ્નાન કરવું બીજામાં છે પુસ્તક વાંચવું ભોજન લેવું પછી બ્રશ કરવું એમાંથી તમને તમે જે પ્રવૃત્તિ કરતા હોય એના પર તમે ખરાની નિશાની કરી શકો પછી બીજા નંબરમાં છે તમે સાંજે જે પ્રવૃત્તિ કરતા હોય તેના પર ખરાની નિશાની કરો તો સ્નાન કરવું દોરડા કૂદ એટલે મતલબ રમવું પછી સ્કૂલ જવું અને સૂઈ જવું એમાં પણ તમે તમારી રીતે જે કરતા હોય એમાં તમારે ખરાની નિશાની કરવાની છે પછી એની નીચે છે તમે દિવસે જે પ્રવૃત્તિ કરતા હોય તેના પર ખરાની નિશાની કરો તો બ્રશ કરવું પછી ચાલવા જવું રમવું પછી જમવું પછી સ્નાન કરવું એમાંથી પણ તમે દિવસમાં જે પ્રવૃત્તિ કરતા હોય તેના પર તમારે જાતે ખરું કરવાનું પછી એની નીચે તમે રાત્રે જે પ્રવૃત્તિ કરતા હોય તેના પર ખરાની નિશાની કરો સૂઈ જવું ભણવા બેસવું પછી બીજું છે કે સૂઈ જવું અને પછી છે ભણવા જવું સ્કૂલમાં જવું તો એમાં પણ તમે જોવો આ ચિત્ર આપેલા છે આ પ્રમાણે ગમે તેમાં તમે ખરાની નિશાની તમને લાગુ પડતું હોય એના પર કરી શકો છો હવે એની પછીનું પેજ છે 91 પ્રવૃત્તિઓને યોગ્ય ક્રમ આપો તો તમારી મમ્મી રોટલી બનાવે છે ખાવ છો ને તમે રોટલી ભાવે છે બધાને રોટલી ભાખરી શામાંથી બને ઘઉંમાંથી ઘઉં આખા હોય તો એમાંથી રોટલી ભાખરી વણી શકાય ના વણી શકાય એટલે શું કરે છે મમ્મી પહેલા દરાવે છે ઘંટી લઈ જાય છે અને ઘઉંને દરાવે છે પણ જુઓ અહીંયા આગળ જે પહેલાના જમાનામાં હતી એવી સાદી પથ્થરની ઘંટીનું ચિત્ર આપેલું છે અહીંયા આગળ એક અંકલ બેઠા છે તે શું કરે છે રોટલી વણે છે એક છોકરી ખાય છે અહીં લોટ બાંધે છે અહીંયા આગળ લોટમાં પાણી રેડે છે અને અહીંયા આગળ લોટ થારામાં
घटे छे। तो आने आपणे नंबर में गोठवानो छे, क्रम में गोठवानो छे। तो आमां पहेलो नंबर अहीं आगळ आवशे, केम के गौ आखा छे एटले एने शुं करवा पड़शे, आपणे दरवा पड़शे। एटले अहीं आगळ 20 छे तो अहीं आगळ एक नंबर आवशे। पछी लोट ने आपणे शुं करवानुं, डब्बामां भरीए छे। बधा लोटनी रोटली बनावीए छीए ना, तो डब्बामां भरी अने पछी एमांथी लोट जेटलो रोटली बनावानी होय भाखरी एटलो आपणे काढी लेवानो। एटले तो अहीं बे नंबर। पछी शुं करवुं पड़शे, लोटमां पाणी रेडवुं पड़शे एटले त्रण नंबर। पछी लोटने बांधवो पड़शे एटले चार नंबर। अने पछी रोटली वणवी पड़शे एटले पांच नंबर। अने पछी रोटली शेकवी पड़े, पण गेसनुं चित्र आप्युं नथी एटले डायरेक्ट पछी अहीं आगळ रोटली खाय छे, तो अहीं आपणे छ नंबर आपी देवानो छे। आ रीते तमारे मारी साथे साथे पण तमारे पूरुं करवानुं छे। हवे एनी पाछळनुं પેજ છે કે જે પ્રવૃત્તિમાં વધારે સમય લાગે છે તેના પર ખરાની નિશાની કરો। તો અહીંયા આગળ જુઓ, એક બાજુ નળની નીચે નાની ડોલ મૂકેલી છે અને એક બાજુ નળની અંદર પાઇપ નાખી અને મોટો ડ્રમ ભરાવવા મૂકેલું છે। તો આ બેમાંથી શેમાં વધારે સમય લાગશે? તો ડ્રમમાં। એટલે તમારે અહીંયા આગળ ખરાની નિશાની કરવાની છે। પછી બીજું ચિત્ર છે કે એક છોકરો ચાલતો ચાલતો જાય છે અને એક છોકરો સાયકલ લઈને જાય છે, તો આમાં વધારે સમય શેમાં લાગશે? ચાલવામાં। એટલે અહીંયા આગળ તમારે આવી રીતે ખરાની નિશાની કરવાની છે। તો વિદ્યાર્થી મિત્રો, આજના આ પ્રકરણમાં સમયમાં તમને ખબર પડી ગઈ હશે કે આપણે આપણા કાર્ય દરેક જે કામ કરીએ છીએ, જમવાનું, ખાવાનું, નાહવાનું, બરાબર રમવાનું, હોમવર્ક કરવાનું, તો આ બધું આપણે શું કરીએ છીએ, સમયને અનુરૂપ કરીએ છીએ। આપણો એક ટાઈમ ટેબલ પણ આપણે બનાવેલું હોય છે કે મારે આટલા વાગે ઉઠવું, ના બનાવ્યું હોય તો તમે બનાવી દેજો કે તમારે કેટલા વાગે શું કામ કરવાનું છે, એ આપણો એક સમયનું પત્રક નક્કી હોવું જોઈએ। તો અહીં આપણે ધોરણ એક નું પ્રથમ સત્રનો જે કોર્સ છે એ અહીં આગળ પૂરો થાય છે। હવે ફરી મળીશું, આવજો।